થી મિત્રો ધોરણ છ પાઠ અગિયાર ભાગ એક આજે આપણે ભણવું છે એક જાદુઈ પત્રની વાત જાદુ એટલે કેવો પત્ર હશે તો એવો પત્ર જેનાથી આપણા બધા જ કામ પાર થઈ જાય એને જાદુઈ પત્ર કહેવાય રાઈટિંગ તો જોઈ હોય આપણે પરંતુ એ રાઇટિંગ કેવી લખેલી છે આપણને વંચાતી ન હોય તો બરાબર છે પરંતુ કઈ ભાષામાં લખેલી છે એ તો ખબર પડવી જોઈએ ને આપણને બરાબર છે તો એવી અહીંયા એક જાદુઈ પત્રની વાત અહીંયા લેખકે કરી છે એના લેખક છે ડૉક્ટર રતિલાલ બોરીસાગર અને તેનો જન્મ ત્રીસ આઠ ઓગણીસો ને અઠ્ઠાવનમાં થયો હતો ડૉક્ટર રતિલાલ બોરીસાગર અમરેલી જિલ્લાના સાવરકુંડલાના વતની છે હાલ અમદાવાદ રહે છે તેઓ ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ ગાંધીનગરમાં નાયબ નિયામક તરીકે રહી ચૂક્યા છે ખાસ્ય સાહિત્ય ક્ષેત્રે પોતાની આગવી શૈલી દ્વારા સાહિત્ય રસિકોના દિલ જીતી લેતા છે તેમના હાસ્યલેખોમાં જીવનની સામાન્ય અસામાન્ય સ્થિતિમાંથી વિશિષ્ટ નિરીક્ષણ તથા મર્મગ્રાહી દ્રષ્ટિથી હાસ્ય નિષ્પન થાય છે માણસની ચિત્ર વિચિત્ર ખાસ્ય વિધક ચિત્ર તેમના સર્જનમાં ઉપસે છે મરક મરક અને આનંદલોક એમના જાણીતા ગ્રંથો છે આ ગ્રંથને વિવિધ પારિતોષિકો પ્રાપ્ત થયેલા છે એટલે કે ઇનામો પણ મળેલા છે એક કાલ્પનિક ઘટનાનો આસર કાલ્પનિક એટલે કે અહીંયા કલ્પના કરેલી છે લેખકે કલ્પના કરેલી છે કોઈ એવો બનાવ બન્યો નથી પરંતુ કલ્પના કરેલી છે નો આશરો લઈને વિશિષ્ટ પરિસ્થિતિ ઊભી કરીને અને પૂરેપૂરી ચગાવીને એક જાદુ પત્રીની વાર્તામાં લેખક ખરેખર વાર્તા જેવો રસ નિષ્પન્ન કર્યો છે પ્રસંગોની રજૂઆત સંવેદોની વેધકતા અને નર્મય ગદશૈલી દ્વારા હાસ્ય કથાનો સુંદર પરિચય કરાવે છે તો અહીંયા મેઇન પાત્ર છે નિરંજન નિરંજન એક રવિવારે મારે ત્યાં આવ્યો કહે ચાલ આજે પહેલાં શુંમાં ફિલ્મ જોવા જવું છે નિરંજન લેખકને ત્યાં આવે છે અને કહે છે લેખકને કે ચાલો આજે પિક્ચર જોવા જવું છે આપણે ફિલ્મ જોવા જવું છે ટિકિટ લાવ્યો છે મેં પૂછ્યું એટલે કે નિરંજનને લેખક કહે છે કે ટિકિટ તું લાવ્યો છે ના ટિકિટ તો નથી પણ ટિકિટ તો નથી લાવ્યો પણ કરી લઈશું કંઈ એનો કહેવાનો મતલબ છે ટિકિટ ન હોય તો આજે રવિવારે ફિલ્મ જોવાની વાત જ કેવી રીતે થઈ શકે શું કહે છે લેખક કે ભાઈ ટિકિટ ના હોય તો આજે રવિવાર છે તો રવિવારે તો બધા શો હાઉસફુલ હોય તો એની વાત જ કઈ રીતના થઈ શકે તું ચાલતો ખરો કંઈ મેળ પડી જાય તો ઠીક છે નહીં તો પાછા શું કહે છે કે આપણે આમે રવિવાર જ છે આજે બેઠા જ છે નવરાત છે તું ચાલતો ખરો કંઈ મેળ પડી જાય એટલે કે કોઈ સગવડ થઈ જશે તો ઠીક છે નહીં તો પાછા આવી જઈશું થિયેટર કંઈ બહુ બહુ દૂર ન હતું ને ખાસ કંઈ કામ ન હતું થિયેટર એમના ઘરથી વધારે કંઈ દૂર ન હતું અને ઘરે કંઈ એમને વધારે પડતું કામ નહોતું એટલે હું એની સાથે નીકળ્યો એટલે લેખક નિરંજનની સાથે ગયા પણ થિયેટર પર હાઉસફૂલનું પાટિવ ઝૂલતું હતું પરંતુ જ્યારે તેઓ થિયેટર પર પહોંચ્યા ત્યારે હાઉસફૂલનું પાટિવ ઝૂલતું હતું એટલે કે બધા ફૂલ હતા કેમ હું ખોટું કહેતો હતો લેખક કહે છે કે કેમ હું ખોટું કહેતો હતો આજે યાર પત્તો જ ના ખાય આજે પત્તો જ ના ખાય એટલે કે આજે મેળ જ નહીં પડે આપણે પિક્ચર જોવાય જ નહીં મેં કહ્યું નિરંજન ઘડી પડતો ઝંખવાણો પડી ગયો વિચારમાં પડી ગયો પણ એકાએક તેનો ચહેરો ચમકી ઉઠ્યો એને કંઈક યાદ આવી ગયું હોય એમ એનો ચહેરો ચમકી ઉઠ્યો તેણે ખિસ્સામાંથી કાગળ કાઢીને મારા હાથમાં મૂક્યો એના ખિસ્સામાં એક કાગળ હતો એ કાઢીને નિરંજને લેખકના હાથમાં આપ્યો છાપેલા લેટર પેડ પર કશુંક લખ્યું હતું છાપેલું એક લેટર પેડ હતું એના પર કંઈક લખાણ લખેલું હતું મેં ઘણીવાર ખરાબ અક્ષરોમાં લખાયેલું વાંચ્યું છે લેખકે ઘણીવાર ખરાબ અક્ષરમાં લખેલું વાંચ્યું છે એટલે કે વાંચવાનો પ્રયત્ન કર્યો છે પૂરેપૂરો નથી વંચાવ્યું પરંતુ વાંચવાનો પ્રયત્ન કર્યો છે મારા પોતાના અક્ષર પણ કંઈ બહુ સારા નથી એટલે કે લેખકના પોતાના અક્ષર પણ કંઈ વધારે સારા નથી પણ આ પત્રના અક્ષરો જેવા ખરાબ અક્ષરો મેં આજ સુધી ક્યારેય જોયા ન હતા પરંતુ આ જે અક્ષરો હતા એ અક્ષરો જેવા ખરાબ અક્ષરો આજ સુધી ક્યારેય એમણે જોયા ન હતા જેમ સુલેખનની હરીફાઈઓ થાય સુલેખન એટલે કે સારું લેખન ગુડ હેન્ડ રાઇટિંગ એની કોમ્પિટિશનો જેમ થાય એમ જો કુલેખનની હરીફાઈ યોજાય એમ કુલેખન એટલે કે ખરાબ લખવાની પદ્ધતિની જે કોમ્પિટિશન યોજાય તો આ અક્ષરોનો લખનારો જ્યાં સુધી એમાં ભાગ લે ત્યાં સુધી બીજા કોઈને ઈનામ ઈનામ જ ન મળે એટલે સુલેખન એટલે કે સારા લખવાની જેમ પ્રતિયોગિતાઓ યોજાય છે બરાબર હરીફાઈ થાય છે એ જ રીતના જો ખરાબ અક્ષર લખવાની કોમ્પિટિશન થાય તો આ જે લખનારો છે એટલે કે જેણે આ લખ્યું છે એ જ્યાં સુધી એમાં હિસ્સો લે ભાગ લે ત્યાં સુધી બીજા કોઈને ઈનામ ન જ મળે એટલે કે એટલી ગંદી એની રાઇટિંગ છે ખરાબ અક્ષરો લખાયેલા પત્રમાં લખાણ કદાચ પૂરેપૂરું ન ઉકલે તેમ બને ખરાબ અક્ષરો ખરાબ હેન્ડ રાઇટિંગ હોય તો એમાં લખાણ કદાચ પૂરેપૂરું ન ઉકલે તેમ બને બરાબર છે અરે જરા પણ ન ઉકલે એમ બને પણ જરા પણ વાંચી ન શકીએ એવું બને પરંતુ પત્ર કઈ ભાષામાં લખાયેલો છે એ તો ઉકેલું બહુ મુશ્કેલ હોતું નથી પરંતુ પત્ર કઈ ભાષામાં લખેલો છે હિન્દીમાં લખેલો છે કે અંગ્રેજીમાં લખેલો છે કે ઉર્દુમાં લખેલો છે એ કઈ ભાષામાં લખેલો છે એ ઉકેલવું એટલે કે સમજવું બહુ મુશ્કેલ હોતું નથી પણ આ પત્ર તો કઈ ભાષામાં લખાયેલો છે તેની પણ સમજ પડે તેમ નહોતું પરંતુ આ ભાષા આ જે પત્ર હતો એ તો કઈ ભાષામાં લખાયેલો હતો એ પણ ખબર પડે તેવું નહોતું આમાં શું લખ્યું છે મેં નિરંજનને પૂછ્યું નિરંજનને એમણે પૂછ્યું કે આમાં શું લખ્યું છે એની તો મને સમજ પડતી નથી પણ મારા એક દૂરના કાકાએ લખેલો પત્ર છે એમાં શું લખ્યું છે એ મને પણ ખબર નથી પડતી પરંતુ મારા એક દૂરના કાકા છે એમણે આ પત્ર લખ્યો છે મારા કાકા પોતે પણ એમણે એકવાર લખેલું લખાણ ફરી વાંચે છે ત્યારે પૂરેપૂરી ઉકેલી શકતા નથી મારા જે કાકા છે એ એમણે જે લખેલું છે એ એકવાર લખી નાખે પછી જે ફરી વાંચવા બેસે ત્યારે એ પણ પૂરેપૂરું વાંચી શકતા નથી એમણે આ પત્ર આપીને મને મારા કાકી પાસે મોકલ્યો હતો મારા કાકાએ આ પત્ર આપીને મને મારા કાકીની પાસે મોકલ્યો હતો આમ તો મારા કાકી પણ મારા કાકાનું લખેલું કશું વાંચી શકતા નથી એટલી ગંડી રાઇટિંગ છે કે મારા કાકી પણ મારા કાકાનું હું લખેલું કંઈ પણ વાંચી શકતા નથી વેવિશાળ પછી મારા કાકાએ મારા કાકીને જે પત્રો લખેલા તે કાકીએ લગ્ન પછી મારા કાકા પાસે વંચાવવાનો પ્રયત્ન કરેલો વેવિશાળ એટલે કે લગ્નની પહેલાં જે પ્રેમપત્રો લખેલા હતા કાકાએ કાકીને એ કાકીએ જ્યારે લગ્ન થઈને ઘરે આવ્યા ત્યારે એ વંચાવવાનો એમણે પ્રયત્ન કર્યો હતો કોશિશ કરી હતી મારા કાકા એ પત્રો પૂરેપૂરે ઉકેલી શક્યા તો નહોતા પણ યાદશક્તિના આધારે ને વધુનો કલ્પનાને આધારે મારા કાકાએ પત્રોમાંથી કેટલું ઉકેલ્યું આપ્યું હતું અને એ સમયે પણ મારા કાકા પૂરેપૂરું વાંચી તો નહોતા શક્યા પરંતુ યાદશક્તિના આધારે કે મેં શું લખ્યું હશે અને વધારે તો કલ્પનાને આધારે એમણે કેટલાક પત્રો વાંચી આપ્યા હતા આજે પણ મારા કાકાના એ પ્રેમપત્રો ખુલ્લા રખડતા હોય છે આજે પણ એ મારા કાકાએ જે ટાંકીને પ્રેમપત્રો લખેલા હતા એ ખુલ્લા એમ જ રખડતા હોય છે કેમ કે કોઈ વાંચી જાય તેવો ભય હોતો નથી કારણ કે જો કોઈના હાથમાં પણ આવી જાય તો પણ એ વાંચી તો શકવાનો જ નથી એમાં કંઈ શું લખેલું છે બરાબર છે એટલે એવો કોઈ ડર રહેતો નથી નિરંજને એના કાકાના અક્ષરો ઉકેલી શકતો નહોતો પણ એ અક્ષરો વિશેનો અભ્યાસ ઘણો ઊંડો હોય એમ લાગ્યું નિરંજન થોડીવાર માટે અટક્યો એનો લાભ લઈને હું બોલ્યો કે હા પણ એનું અહીં શું છે હા એક અક્ષરોનું ખરાબ હેન્ડ રાઇટિંગ છે એનું અહીંયા શું કામ છે ફિલ્મ ન જોવા એટલે શું આ પત્ર ઉકેલવામાં ત્રણ કલાક ગાળવા છે આપણે ફિલ્મ નથી જોઈ શકવાના તો એના માટે શું ત્રણ કલાક બેસીને આ પત્રને ઉકેલવાનો છે વાંચવાનો છે અને જો એવો વિચાર હોય તો મારો સ્પષ્ટ મત છે કે ત્રણ કલાક તો શું પણ ત્રણ આ આગળ ઉકેલે અને જો તારો એવો જ વિચાર હોય કે ત્રણ કલાક બેસીને આ પત્ર વાંચીશું આપણે બરાબર છે તો મારો વિચાર એવો છે કે મારો મત એવો છે કે ત્રણ કલાક તો શું પરંતુ ત્રણ ભાવ જો આપણે જન્મ લઈશું તે છે તો પણ આને નહીં વાંચી શકીશું તેથી જ મને લાગે છે કે આપણે ફિલ્મ જોઈ શકશું નિરંજને કહ્યું અને એટલા માટે જ નિરંજન કહે છે કે આપણે ફિલ્મ જોઈ શકશું કેવી રીતે નિરંજનની વાત ન સમજાય લેખકને નિરંજનની વાત ન સમજાય કે લેટરથી કઈ રીતના પિક્ચર જોઈ શકીશું ચાલ મારી સાથે કંઈ નિરંજન આગળ ચાલ્યો અને મેનેજરની કેબિન અંદર ઘૂસ્યો ચાલ મારી સાથે એમ કહીને નિરંજન ની અંદર ઘૂસ્યો હું પણ થોડો ગભરાતો ગભરાતો પાછળ દાખલ થયો એટલે લેખક પણ એની પાછળ પાછળ ગયા નિરંજને શાંતિથી એ પત્ર મેનેજરના હાથમાં મૂક્યો નિરંજનના હાથમાં જે પત્ર હતો એ મેનેજરના હાથમાં મૂકી દીધો મેનેજરે આ પત્ર ઉખેડ્યોને અંદરનું લખાણ જેવી સ્તબ્ધ બની નિરંજન સામે જોઈ રહ્યા આ શું છે પેલો સનાતન પ્રશ્ન એમના મુખમાંથી સરી પડ્યો કારણ કે એમને કંઈ ખબર નહોતી પડતી એટલા માટે પહેલો જ સવાલ એમણે પૂછ્યો કે ભાઈ આ શું છે બરાબર આટલું તમે વાંચો પાઠ બીજો ભાગ આપણે નેક્સ્ટ પીરિયડમાં જોઈશું